ગુજરાતમાં હવે કેટલા દિવસ વરસાદ પડવાની શક્યતા છે શું છે આગાહી બંગાળની ખાડીમાં સર્જાયેલો લો પ્રેશર એરિયા હવે મજબૂત બનીને ડીપ ડિપ્રેશનમાં ફેરવાઈ ગયો છે અને તેના કારણે દેશના ઘણા વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદની શક્યતા દેખાઈ રહી છે આ અમારી ચેનલમાં બધી માહિતી ઇન્ટરનેટ અથવા ન્યૂઝ પેપર કે પુસ્તકોમાંથી લેવામાં આવી છે આવા બીજા સમાચાર જોવા માટે અમારી આ ચેનલને સબસ્ક્રાઈબ તથા વિડીયોને લાઈક કરો અને તમારા અન્ય મિત્રોને પણ શેર કરો હવે આગળ ઇંચમાં નહીં ફૂટમાં વરસાદ પડ્યો તોય આવું હવે બફારાવક્રાટ માટે તૈયાર રહેવું પડશે પરેશ ગોસ્વામીની આગાહી હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સાથે પવન અને તાપમાન અંગે પણ માહિતી આપી છે તેમના જણાવ્યા અનુસાર ઉકળાટ અને બફારા માટે તૈયાર રહેવું પડશે અમદાવાદ રાજ્યમાં સતત વરસાદની આગાહી કરવામાં આવી રહી છે ખાસ કરીને બંગાળની ખાડીમાંથી આવતી સિસ્ટમોની અસર રાજ્યના હવામાન પર જોવા મળી રહી છે હાલ ત્રણ સિસ્ટમના લીધે રાજ્યમાં વરસાદ પડી રહ્યો છે આવામાં હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ આવનારા સમયમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તે અંગે માહિતી આપી છે આવનારા દિવસોમાં રાજ્યમાં વરસાદની સ્થિતિની સાથે પવન અને તાપમાન અંગે પણ માહિતી આપી છે તેમના જણાવ્યા અનુસાર ઉકળાટ અને બફારા માટે તૈયાર રહેવું પડશે હવામાન નિષ્ણાત પરેશ ગોસ્વામીએ તેમના યુટ્યુબ વીડિયોમાં જણાવ્યું કે હમણાં રાજ્યમાં કોઈ મોટી વરસાદી સિસ્ટમ સક્રિય નથી જેના કારણે ભારે કે સારા વરસાદો થાય તેવી અપેક્ષાઓ હમણાં રાખવાની નથી અત્યારે મોટાભાગની સિસ્ટમો આપણા પરથી પસાર થઈને અમુક સિસ્ટમો બંગાળની ખાડીમાંથી બનીને મધ્યપ્રદેશ પરથી ઉત્તર ભારત તરફ જઈ રહી છે જેના કારણે આઠસો પચાસ એચપીએ લેવલ અને સાતસો એચપીએ લેવલે અમુક પ્રકારના ભેજ છે જેના કારણે મહારાષ્ટ્ર અને મધ્યપ્રદેશ બોર્ડર લાગુ વિસ્તારોમાં ભારેથી અતિભારે ઝાપટા જોવા મળશે સારો વરસાદ નહીં પણ મધ્યમથી ભારે અને અમુક જગ્યાએ અતિભારે ઝાપટાઓ જોવા મળશે તે પણ છૂટાછવાયા વિસ્તારમાં હશે તે સિવાયના વિસ્તારોમાં કોઈ મોટા વરસાદની શક્યતાઓ નથી સૌરાષ્ટ્રમાં બે ત્રણ દિવસ સુધી સામાન્યથી મધ્યમ તે પણ એકદમ છૂટાછવાયા ઝાપટા જોવા મળશે અગિયારથી પંદર સપ્ટેમ્બર સુધી પવનની ગતિ વધશે પવનની ગતિ મોટાભાગે અઢારથી લઈને બાવીસ કિલોમીટર પ્રતિકલાક થઈ શકે છે ખાસ કરીને સૌરાષ્ટ્ર કચ્છ અને દક્ષિણ ગુજરાતના દરિયાકાંઠાના વિસ્તારોમાં શૂન્ય પવનની ગતિ વધારે જોવા મળી શકે છે પવનની ગતિની સાથે આવનારા પાંચ દિવસ તાપમાનમાં પણ થોડો વધારો થાય તેવી શક્યતાઓ છે અગિયારથી પંદર સપ્ટેમ્બર સુધી તાપમાનમાં એકથી બે ડિગ્રી અને અમુક વિસ્તારોમાં ત્રણ ડિગ્રી સુધીનો વધારો થઈ શકે છે અમુક વિસ્તારમાં બત્રીસ થી ચોત્રીસ ડિગ્રી સુધી તાપમાન જોવા મળી શકે છે ભેજ અને તાપમાન વધવાને કારણે ઉકળાટ અને બફારો વધી શકે છે અમુક વિસ્તારોમાં ઉનાળા જેવો અહેસાસ થઈ શકશે